આજથી ભારત માટે રવાના થયેલા 5 રાફેલ વિમાન અંબાલા એરબેઝ પર લેન્ડ થયા. હિન્દ મહાસાગરમાં સૌથી પહેલા ભારતીય સીમમાં પ્રવેશ કરનારી સાથે જ રાફેલ વિમાનનું આઈએનએસ કોલકાતાએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સુખોઈ લડાકુ વિમાનોએ 5 રાફેલ વિમાનને એસ્કોર્ટ કરી અંબાલા એરબેઝ સુધી લાવ્યા હતા. રક્ષામંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરીને રાફેલ વિમાન અંબાલામાં લેન્ડ થયા હોવાની જાણકારી આપી છે. આતુરતાનો આવ્યો અંત. રક્ષાસ્ત્ર રાફેલ પહોંચ્યા ભારત. 27 જુલાઈએ ફ્રાન્સથી ભરી ઉડાન. હવામાં ભર્યું ફ્યુઅલ. 28 જુલાઈએ યુએઈમાં કર્યો આરામ. 29 જુલાઈએ અંબાલામાં કર્યું ઉતરાણ. જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે રાફેલ ફાઈટર જેટ આખરે ભારત પહોંચી જ ગયા. હિન્દ મહાસાગરમાં પાઠવાઈ શુભેચ્છા. આઈએનએસ કોલકાતાએ રાફેલ પાયલટ સાથે કરી વાત. ભારતીય જળસીમામાં પ્રવેશ કરવાની સાથે જ ઇન્ડિયન નેવી વોરશીપ આઈએનએસ કોલકાતાએ સૌથી પહેલા રાફેલ પાયલટ હરકિરતસિંહ સાથે વાતચીત કરી. શુભેચ્છાઓ મેળવ્યા બાદ રાફેલ પોતાની અંબાલા તરફની આગે કૂચ કરી રહ્યા હતા. ત્યાં જ ઇન્ડિયન એરફોર્સના સુખોઈ ફાઈટર જેટે એરો ફોર્મેશનમાં જોડાઈને સ્વાગત કર્યું. ભારતની હવામાં રાફેલના ફોર્મેશનનો એ અદ્ભુત નજારો દરેક દેશવાસીને ગૌરવ અપાવી રહ્યો હતો. બપોરે 3:15 કલાકે અંબાલા એરબેઝ પર લેન્ડિંગ. અંબાલાના આકાશ રાફેલ ગર્જનાથી ગુંજી ઉઠ્યું. એક પછી એક એર સ્ટ્રીપ પર સફળ ઉતરાણ. બપોરે લગભગ 3:15 કલાકે અંબાલા એરબેઝ પર ઉતર્યા છે. રાફેલે થોડી વાર સુધી અંબાલાના આકાશમાં ગર્જના કરતા ઉડાન ભરી અને પછી એરબેઝ પર સ્મૂથ લેન્ડિંગ કર્યું. 5 રાફેલ એક જ એર સ્ટ્રીપ પર એક પછી એક કરીને લેન્ડ થયા. ભારતના સૈન્ય ઇતિહાસનો નવો યુગ. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કર્યું ટ્વીટ. રક્ષામંત્રી રાજનાથસિંહે રાફેલના લેન્ડિંગના તરત પછી ટ્વીટ કરી લખ્યું કે ભારતની જમીન પર રાફેલનું ઉતરવું સૈન્ય ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત છે. હું વાયુસેનાને અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે 17 સ્ક્વોડ્રન ગોલ્ડન એરો પોતાના લક્ષ્યમાં સફળ રહેશે. મને ખુશી છે કે આપણી ક્ષમતા સતત વધી રહી છે. સંસ્કૃતના શ્લોક સાથે પીએમ મોદીએ રાફેલનું કર્યું સ્વાગત. પીએમ મોદીએ સંસ્કૃતનો શ્લોક ટ્વીટ કરીને રાફેલનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંદેશમાં લખ્યું હતું કે રાષ્ટ્ર રક્ષા સમાન કોઈ પુણ્ય નથી, રાષ્ટ્ર રક્ષા સમાન કોઈ વ્રત નથી, રાષ્ટ્ર રક્ષા સમાન કોઈ યજ્ઞ નથી. ત્યારબાદની જે લાઇન છે તે ભારતીય એરફોર્સનું વાક્ય છે, જેનો મતલબ થાય છે કે હે વિષ્ણુ, આકાશને સ્પર્શ કરવાવાળા દૈવિત્યમાન અનેક વર્ણથી યુક્ત તથા ફેલાવેલા મુખ અને પ્રકાશમય વિશાળ આંખોથી ભરેલા તમને જોઈને થશે ભયભીત. એરફોર્સના જાંબાઝોનું એરફોર્સ પર સ્વાગત. છેલ્લે જ્યારે સાંજે 5:08 એરફોર્સે જ્યારે જાંબાઝોનો વિડીયો પોસ્ટ કર્યો ત્યારે દરેક ભારતીયની છાતી ગદગદ થઈ ગઈ. રાફેલના એ જાંબાઝોએ ફ્રાન્સથી સીધા જ ભારતની સફળ ઉડાન ભરીને દેશવાસીઓને આજે આ દિવસની ભેટ ધરી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.